મહત્વના સમાચાર મળી રહ્યા છે. હોળી પ્રગટાવવામાં આવી રહી છે અનેક જગ્યાએ. અત્યારે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પાલનના, જ્યાં આગળ હોળી પ્રગટાવવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. પાલજ ગામથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. અંગારા પર ચાલવાની અહીંયા પ્રથા પણ છે. આપે જે માનતા રાખી હોય તે પૂર્ણ થાય, અથવા તો આપ માનતા રાખી શકો છો અંગારા પર ચાલીને, તેવું ગામના લોકો માનતા આવ્યા છે. અને પાલજ ગામથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા મહેતા સાથે જોડાઈ ગયા છે. ગીતા, વધુ અપડેટ આપશો? જી, પાલજ ગામમાં અનાદિકાળથી એક પરંપરા ચાલી આવે છે કે હોળિકા દહન બાદ, એટલે કે બુજાવાની શરૂઆત થાય ત્યારે જે અંગારા પડે તેની પર લોકો ચાલે છે. એ મા કાળી માતાનું મંદિર છે અને તેની સામે જ હોળિકા દહનનો કાર્યક્રમ યોજાય છે. આપ અત્યારના દ્રશ્યો પણ જોઈ શકો છો કે ગામે ગામથી એટલે આજુબાજુના ગામોમાંથી સેંકડો લોકો અહીંયા આવી પહોંચ્યા છે, હોળીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. આ હોળીના અંગારા જ્યારે શાંત થશે ત્યારે એ અંગારા પર લોકો ચાલશે અને મા કાળી માતા સામે પોતાની માન્યતા રજૂ કરશે. એવું મનાય છે કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે અને મા કાળી માતા અહીંયા જે કોઈ પણ માન્યતા માને છે તેને પૂર્ણ કરે છે. અને એવું પણ સત્ય જોવા મળે છે કે આ અંગારા પર જે કોઈ ચાલે તેને કોઈ નુકસાન થતું નથી, એને કોઈ શારીરિક ઈજા પહોંચતી નથી. હાલ આપ જોઈ રહ્યો છો કે હોળિકા દહનની શરૂઆત થઈ છે. આ હોળિકા જે દહન છે ત્યારબાદ મોડી રાત્રે આ જે જ્વાળાઓ જ્યારે શાંત થઈ જશે, જે અંગારા થશે આના, એ જ અંગારા ઉપર લોકો અહીંયા ચાલશે અને મા કાળી માતા સમક્ષ પોતાની માન્યતા રજૂ કરશે. અને જે કોઈ પણ માનતા હોય તે ફળીભૂત થવાની અહીંયા પરંપરા છે. અનાદિકાળથી હોળિકા દહન અને ત્યારબાદ આ હોળીમાંથી જે અંગારા પડે તે અંગારા પર ચાલવાની અહીંયા પ્રથા છે. સેંકડો લોકો અહીંયા પ્રદક્ષિણા કરે છે. આપ જુઓ છો કે માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે. પાલજ ગામ અને ગામની આજુબાજુના સેંકડો લોકો અહીંયા આવી પહોંચ્યા છે. જેટલી લેડીઝની સંખ્યા એટલે કે મહિલાઓની સંખ્યા છે તેટલી જ અહીંયા પુરુષોની પણ સંખ્યા છે. બાળકો પણ એટલા જ સામેલ છે. એટલે કે શ્રદ્ધા જે છે તેની ઉંમર સાથે બાદ નથી. વયસ્ક હોય કે તરુણ, સૌમાં જે શ્રદ્ધાનું પ્રમાણ છે તે એક સરખું જોવા મળે છે. જી જી ગીતા, આભાર. તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાલજ ગામના, મેં આપને બતાવી રહ્યા છે, જ્યાં આગળ માનવ મહેરામણ છે ફરતે, જે આપ જોઈ રહ્યા છો પ્રદક્ષિણા કરી રહ્યું છે. પરંતુ જ્યારે આ હોળી છે, જે હોળી કરવામાં આવી છે તે બંધ થશે, ત્યારબાદ અંગારા રહેશે, તેના ઉપર ગ્રામજનો જે માનતા રાખી છે તે પ્રમાણે ચાલે છે. ન્યૂઝ 18 ગુજરાતીનો જરા પણ પ્રયાસ નથી અંધશ્રદ્ધા ફેલાવવાનો, પરંતુ આ જે ગામની માન્યતા છે તે અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ કે ગામમાં જે લાંબા સમયથી પરંપરા આવી છે તે પરંપરા વિશે અમે આપને અવગત કરાવી રહ્યા છીએ. હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો પાલજ ગામના અમે આપને બતાવી રહ્યા છીએ. માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. ગામની વચ્ચોવચ્ચ એકમાત્ર હોળી કરવામાં આવે છે. આખું ગામ અહીંયા ઉમટી પડે છે અને જે લોકો ગામ છોડી શહેરમાં વસી ગયા છે તે પણ આજના દિવસે ખાસ પોતાના વતન પરત ફરે છે. અને જે માનતા પૂરી થઈ છે અથવા તો પોતી કોઈ નવી માનતા રાખવા માંગતા હોય તો તેઓ અહીંયા આગળ અંકારા ઉપર ચાલતા પણ નજરે પડે છે. પરંતુ વાત તે પણ સાચી છે, જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા ગીતાએ પણ જણાવ્યું કે જે લોકો અંગારા પર ચાલે છે તેઓને જરા પણ આંચ આવતી નથી. આ દ્રશ્યો અમે આપને પાલજ ગામથી બતાવી રહ્યા છીએ, જ્યાં આગળ હોળીનું પ્રગટાવવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે આની વિશેષતા પાલજ ગામની તે પણ છે કે આસપાસમાં કોઈ પણ જગ્યાએ, જ્યારે શહેરોમાં આપ જોતા હશો કે નાની નાની જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, તેવું કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતું. ગામની વચ્ચોવચ્ચ એકમાત્ર હોળી પ્રગટાવવામાં આવે છે. સેંકડોની સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત થાય છે. આસપાસથી ગામના લોકો પણ આવે છે અને જે લોકો પાલજ ગામના રહેવાસી છે અથવા તો જેઓ નોકરી ધંધાર્થે શહેરમાં વસ્યા છે તેઓ પણ આજના દિવસે ગામમાં પરત ફરે છે અને હોળીના દર્શન કરે છે. પોતાના સંતાનોને લઈને આવે છે. જેઓએ માન્યતા રાખી છે તે માન્યતા પૂર્ણ કરે છે. અથવા તો અનેક લોકો અનેક બાધાઓ સાથે આ અંગારા ઉપર પણ ચાલતા જોવા મળશે જ્યારે હોળી શાંત થઈ જશે અને ફક્ત અંગારાઓ બચશે. આ તમામની વચ્ચે આપને તે પણ જણાવી લઈએ કે લોકો કપૂર નો વધારે ઉપયોગ કરતા હોય છે હોળીમાં પ્રગટાવતા સમયે. અને હવે નવું એક જે ટ્રેન્ડ ચાલુ થયો છે કે ગાયનું છાણ છે તેની સ્ટીકનો પણ ઉપયોગ કરવામાં આવે છે.